પાણી ભરાતા લોકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે આ દ્રશ્યો છે રાજકોટ શહેરના ડેવલપ સિટીના નામે એક સવાલ ઊભો થાય છે કે લોકોની પ્રી પ્રીમોન્સૂનની કામગીરી ત્યાં જે છે કારણ કે ત્યાં ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે પરાક્રમ અત્યારે રાજકોટ શહેરમાં ધોધમાર અવિરત વરસાદ વરસી રહ્યો છે શું છે ત્યાંની અત્યારની સ્થિતિ

150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયેલું છે આ તરફ આગળની તરફ બાલાજી હોલ ને આસપાસની તરફ પણ પાણી ભરાયેલું અત્યારે દ્રશ્યો બતાવશું વાહન ચાલકો કેટલા પરેશાન થાય છે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પાણીના નિકાલ માટે પ્રી મોન્સૂનની વાતો કરે છે પરંતુ પ્રી મોન્સૂન ખરેખર પાણીમાં દર વર્ષે જતું હોય છે અલગ અલગ મવડી અને આસપાસના વિસ્તાર આ તરફ ઢેબર રોડ પર અલગ અલગ વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટ ની અંદર 1 થી 2 ઇંચ માત્ર વરસાદ પેડો છે જેના કારણે જોઈ શકાય છે અત્યારે વરસાદ થોડો ધીમો પેડો છે પરંતુ હજી પણ પાણી રાજમાર્ગો પર પાણી પાણી હોય ત્યારે વાહન ચાલકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે મોટા વાહનો તો ઠીક પરંતુ નાના વાહન ચાલકો છે તેમના વાહનો બંધ પડી જાય છે અમુક વાહનો સ્લિપ થઈ જાય છે અમુક વાહનો જે છે તે ખાડામાં ખૂચી જતા હોય છે આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારોની અંદર આપણે જળબંબાકાર જે રીતે એકથી દોઢ જ્યારે વરસાદ પડે કે બે ઇંચ આજે વધુમાં વધુ કદાચ બે ઇંચ જેટલો વરસાદ હશે પરંતુ ઠેર ઠેર પાણી ભરાયેલા રાજકોટના જે રાજમાર્ગો છે છે ત્યાં જોવા મળી રહ્યા અલગ અલગ વિસ્તારો આપણે બતાવ્યા ફૂટ રિંગ રોડ અમીન માર્ગનો છેડો ત્યાં બતાવ્યું હેમુગઢવી જે હોલ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું આ તરફ અલગ અલગ વગડ ચોકડીએ પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અલગ અલગ વિસ્તારોની અંદર જોઈ શકાય છે પરંતુ વરસાદથી શહેરીજનોમાં જે પાણી ભલે ભરાય પરંતુ ખુશીનો માહોલ પણ છે મહાનગરપાલિકા પાણીના નિકાલની વ્યવસ્થા કરે જોઈ શકાય છે પાણીના પ્રવાહમાં આ મોંઘી કાર કઈ રીતે થઈ જાય છે જ્યારે પાણી ઘૂસી જાય ત્યારે સેન્સર બંધ થઈ જાય અને સેન્સર સેન્સર જ્યારે બંધ થઈ જાય એટલે લાખો રૂપિયાની જે ખોટ પણ આવતી હોય છે અને વીમા કંપનીઓમાં વીમો પકાવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે અત્યારે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના

ખેડૂતો વરસાદ વિરામ લેશે એટલે કે જ્યાં વાવણી બાકી છે ત્યાં ખેડૂતો વાવેતર કરી દેશે અને જ્યાં વાવણી થઈ ગઈ છે ત્યાં ખેડૂતોના પાક પર કાચું સોનું વરસ્યું છે એટલે કે આ વરસ પણ ખેડૂતોનું સારું જાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે બસ મહાનગરપાલિકા ખાલી પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરે જી જી પરાક્રમ આભાર સમગ્ર માહિતી બદલ તો એક તરફ ખેડૂતો માટે તો આ આનંદના સમાચાર છે પરંતુ જે શહેરીજનો છે તેના માટે તે લોકો માટે આ એક સમસ્યા ઉભી થઈ શકે છે તેવો વરસાદ છે